કોરોના વાયરસના પગલે દેશ જ્યારે મહામારીથી પસાર થઈ રહ્યો છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ ગરીબ અને રાહદારોની વહારે આવી છે. પલસાણા તાલુકાના ખેડૂતોએ ખેતરોમાં રહી મજૂરી કામ કરતા પરિવારોને લોકડાઉન વચ્ચે ઘર સુધી શાકભાજીનું વિતરણ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. પલસાણા બારડોલી રોડ પર આવેલા પિસાદ ગામના ખેડૂતોએ શાકભાજી તેમજ રાશનની કીટ બનાવીને ખેત મજૂર વસાહતમાં જઈ કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. મારું નામ જિગ્નેશભાઈ જયંતિભાઈ પટેલ, પલસાણા તાલુકાના પિસાદ ગામનો રહેવાસી છું. અને અમે આ 2-3 દિવસથી આ જે જોઈ રહ્યા છે કે કર્ફ્યુ લાગ્યો, એક જનતા કર્ફ્યુ હતો, ત્યાર પછી આ 3 દિવસથી આ ખેત મજૂરો જે કામે જઈને સાંજે ઘરે પહોંચે તો એ લોકોને કોઈ શાકભાજી લેવા જવા માટેની અગવડ હોય કે માર્કેટમાં જવાય ન, એના માટે અમે આજુબાજુના ગામના શાકભાજી પકવનારા ખેડૂતો અમને બોલાવીને શાકભાજી આપે છે, જેવા કરીને કે ગુવા છે, રેંગણ છે, ભીંડી આપણે દૂધી છે, એવા અન્ય શાકભાજીઓ અમને પહોંચતા કરે. ને એ શાકભાજીઓ અમારું મહિલા મંડળ, ગામના યુવાન મિત્ર, વડીલો ભેગા થઈને સાંજે 1.5 કલાક ભેગા થઈએ છીએ ને એને કીટ ટાઈપ બનાવીને અમે આજુબાજુના ગામોમાં હડપટી સમાજના આગેવાનો જ્યારે સાંજે ઘરે કામ કરીને આવે ત્યાર પછી અમે એમને આપવા જઈએ છીએ.